બાબા, પ્રખ્યાત ટીવી એક્ટર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ આપના દર્શન કરતી વખતે બોલ્યા છે કે બાપાને જ્યારે હું મળતો ત્યારે તેમનું વર્તન બધા પ્રત્યે સરખું જ રહે છે. કોઈ પણ માણસ નાનો હોય કે મોટો હોય, બધા માટે તેમનું વર્તન સરખું જ રહે છે. તેમનો નિર્માણીપણાનો આ ગુણ આપણે તેમનામાંથી શીખવો જોઈએ. સાચી વાત ને સ્વામી બાપા? સ્વામી બાપા ટેલિકોમ રેગ્યુલેટરના ચેરમેન શ્રી બી ડી વાઘેલા આપના દર્શન કરીને બોલ્યા છે કે જ્ઞાન સ્વામીની મુખ્ય વસ્તુ જે મને સ્પર્શે છે એ છે એમનું આધ્યાત્મિક ઊંડાણ અને સાચા આધ્યાત્મિક વ્યક્તિ તરીકેની ઓળખાણ. એ જ છે કે જ્યારે તમે તેમની બાજુમાં બેસો ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય. જય સ્વામિનારાયણ બાપા. સ્વામી બાપા, અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ પૂજ્ય ગોવિંદદેવ ગિરિજી મહારાજ આપનાથી પ્રભાવિત થઈને બોલ્યા છે કે મહંત સ્વામી મહારાજની કરુણામય અને પ્રેમમય દ્રષ્ટિ અને તેમના પાવન સ્પર્શ માત્રથી આપણામાં એટલી ઉર્જા ભરી દે છે કે આપણે કોઈ પણ કામ કરતા કરતા થાકતા જ નથી. પ્રસન્નતાથી આપણે આપણું કામ કરતા જ રહીએ છીએ. જય સ્વામિનારાયણ. સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો.